હેલો ફ્રેન્ડ્સ ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે ઘણા દિવસથી વિકલિતના ઉપયોગો જોતા આવ્યા છીએ એનસીઆરટીના બધા જ પોર્શનમાં વિકલિતનો અલગ 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 ઉપયોગ જોયો એ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટેનો હોય કે પછી વિધેયની અલગ અલગ પ્રક્રિયાઓ કરવા માટેનો હોય ત્યારબાદ ક્ષેત્રફળ ઘનફળમાં થતો વધારો કે ઘટાડો મેળવવાનો હોય ઘણા બધી રીતે એ વિકલિતનો ઉપયોગ આપણે જોયો છે અને આ જ વિકલિતના ઉપયોગને આજે આપણે એમસીક્યુના સ્વરૂપમાં એટલે કે જૂના વર્ષોના જે જે પેપર્સ છે તેના સ્વરૂપે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો પહેલો એમસીક્યુ આપણે લઈએ છીએ ધ પોઝિશન ઓફ મુવિંગ કાર એટ ટાઈમ ટી ઇઝ ગિવન બાય એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એટી સ્ક્વેર પ્લસ બીટી પ્લસ સી આપણને એક મુવિંગ કાર જે છે ચાલતી રહેલી ગાડી છે તેની ટી સમય સાથેની એક પોઝિશન આપેલી છે વેર એબીઆર એબીસીઆર આર રિયલ નંબર્સ ગ્રેટર દેન વન દેન ધ એવરેજ સ્પીડ ઓફ ધ કાર ઓર ધ ટાઈમ ઇન્ટરવલ ટી વન ટી ટુ ઇઝ અટેન્ડ એટ અ પોઈન્ટ આપણે એ ગાડીની ટી થી ટી ટુ સમયનો જે ટાઈમ ઇન્ટરવલ છે એ ટાઈમ પીરિયડ દરમિયાન એની એવરેજ સ્પીડ કેટલી હશે તે આપણે મેળવવાની છે તો સૌથી પહેલાં તો આપણને જે વિધેય આપેલું છે તે લઈએ આપણે તો એફ ઓફ ટી ઇઝ ટુ એ સ્ક્વેર પ્લસ બી પ્લસ સી સમયનું વિધેય આપણને આપેલું છે તો સમયની સાથે વિકલન કરીએ તો અહીંયા થઈ જશે ટુ એટી પ્લસ બી હવે એવરેજ સ્પીડ મેળવીએ ફિઝિક્સની અંદર તમે સ્ટડી કરી ગયા છો એફટી ટુ માઇનસ એફટી વન અપોન ટી ટુ માઇનસ ટી વન આ સૂત્ર આપણે ભણી ગયા છીએ તો આપણું જે એફનું વિધેય છે બે પદ છે જો એ કોમન લઈએ તો શું થાય ટી ટુ માઇનસ ટી વન સ્કવેર તો ટી સ્કવેર માઇનસ ટી વન ટી વન પ્લસ ટી ટુ અને માઇનસ ટી ના ફોર્મમાં લખી શકીએ છીએ એ જ રીતે જો બંનેમાંથી માંથી બી કોમન લઈએ તો શું બની જાય ટી ટુ માઇનસ ટી વન તો એ આપણને ટી ટુ માઇનસ ટી વન આપે છે આપ જોઈ શકો છો કે બંનેની અંદર મારી પાસે ટી ટુ માઇનસ ટી વન છે તો બંનેમાંથી મેં કોમન લઈ લીધું ટી ટુ માઇનસ ટી વન તો શું વધશે એક અંશમાં ટી ટુ પ્લસ ટી વન પ્લસ બી ફરી પાછું અહીંયા અંશ અને છેદને આપણે દૂર કરી શકીએ છીએ તો ફાઇનલી આપણી પાસે એવરેજ સ્પીડનું જે સૂત્ર છે વિકલનના સ્વરૂપનું તે આપણે લખી શકીએ છીએ સામેની બાજુથી એક અઉસ માટે ટુ પ્લસ ટી વન પ્લસ બી લખી શકાય છે આપ જોઈ શકો છો કે બંને બાજુથી બીને દૂર કરી શકાય બંને બાજુથી એ કટ થાય છે તો આપણે ટી સમય જોઈએ છે એવો કયો સમય છે તો ટી ઇક્વલ ટુ આ ટુ ક્યાં જશે નીચે તો કે જે ટાઈમ ઇન્ટરવલ આપેલો છે તેનું એવરેજ કરી દઈશું તો આપણને એ સમય મળી જશે if the surface area of cube is increasing at a rate of 3.6 cm2 સિક્સ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ એનો સરફેસ એરિયા વધી રહ્યો છે એટલે કે ડીએસ બાય ડીટી આપેલું છે આપણને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ રિટેનિંગ ધ શેપ ધેન ધ ચેન્જ ઓફ ઇટ્સ વોલ્યુમ તમારે મેળવવાનું છે તેનો ઘનફળનો વધારો અથવા તો ઘટાડો ચેન્જ ડીવી બાય ડીટી મેળવવાનું છે અને સાઈડ ઓફ ક્યુબ આપેલી છે 10 સેન્ટીમીટર x નું મૂલ્ય આપેલું છે આપણને 10 સેન્ટીમીટર તો દરેક દરેક વેલ્યુ આપણે લખેલી છે તો સૌથી પહેલા તો તેનો સરફેસ એરિયા એટલે કે 6a સ્ક્વેર વિકલન કરીએ તો ds by dt એટલે 6 2 12 12a dA dt થશે આપણને ds by dt આપેલું છે 3.6 અને a આપણને આપેલું છે 10 સેન્ટીમીટર તો a જ્યારે મૂલ્ય આપણે 10 સેન્ટીમીટર મૂકી દઈશું તો આપણું અનનોન વેલ્યુ કઈ બની જશે ડીએ ડીટી તો જો મારે ડીએ બાય ડીટી જોઈતું હોય તો આ બંને ક્યાં જશે છેદમાં જશે તો ફાઈનલી ડીએ બાયડીટીનું મૂલ્ય આપણને મળે છે ઝીરો ઝીરો થ્રી હવે આપણે ઘનફળ લઈએ તો ઘનફળ વી બરાબર લખી શકાય માટે ડીવી બાય ડીટી બરાબર થ્રી એ સ્કવેર ડીએ ડીએ મૂલ્ય આપણે જાણીએ છીએ અને એનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ દસ સેન્ટીમીટર બધી જ કિંમતો મૂકી સાદુરૂપ આપીશું તો ફાઇનલી ઘનફળમાં થતો વધારો કે ઘટાડો જે છે તે આપણને મળી શકે પ્લસ વેલ્યુ આવે છે એનો મતલબ કે ઘનફળમાં વધારો થાય છે જો માઇનસ વેલ્યુ આવે તો આપણે કહી શકીએ કે ઘનફળમાં ઘટાડો થાય છે ફેરિકલ આયરન બોલ ઓફ ટેન સેન્ટીમીટર રેડિયસ તો એક આયરન બોલ છે લોખંડનો દડો છે એની ત્રિજ્યા દસ સેન્ટીમીટર છે વિથ અ લેયર ઓફ આઈસ ઓફ યુનિફોર્મ થિકનેસ એટ મેટ મેલ્ટ એટ અ રેટ ઓફ ફિફ્ટી સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ એની ઉપર એક બરફનું સ્તર બનાવેલું છે કે જેની અચળ થિકનેસ છે જે આપેલી નથી તો આપણે થિકનેસને ધારી લઈશું અને તે ઓગળી રહી છે પચાસ સેન્ટીમીટર ક્યુબ પર મિનિટના દરથી એટલે કે એનું ડીવી બાય ડીટી આપેલું છે વેન ધ થિકનેસ ઓફ આઈઝ ઇઝ ફાઈવ સેન્ટીમીટર જ્યારે પાંચ સેન્ટીમીટરની બરફની જાળાઈ હોય તે સમયે ધ રેટ એટ વિચ ધ થિકનેસ ઓફ આઈસ ડિક્રીઝ એ કેટલા ઝડપથી ઘટી રહી છે ડીએક્સ બાય ડીટી મેળવવાનું છે આઈસની જે થિકનેસ છે તેનો ઘટાડો આપણે શોધવાનો છે તો શરૂઆત આપણે કરીશું તેના ઘનફળથી પરંતુ અહીંયા ઘનફળ લેવા માટે ઘનફળનું સૂત્ર શું થશે ફોર બાય થ્રી પાયર ક્યુબ પણ રેડિયસ કેટલી તો આપણે ટોટલ રેડિયસને કાઉન્ટ કરવી પડશે બોલની પોતાની રેડિયસ અને એની સાથે આઈસની થિકનેસ તો શરૂ કરીએ તો ડીવી બાય ડીટી આપણને આપેલું છે પચાસ સેન્ટીમીટર ક્યુ પર મિનિટ રેડિયસ આપેલી છે ટેન સેન્ટીમીટર અને થિકનેસ ઓફ આઈસ આપેલી છે ફાઈવ સેન્ટીમીટર તો ટોટલ થિકનેસ જે છે એ શું બની જશે કે બોલની થિકનેસ પ્લસ આઈસની થિકનેસ બંનેનું સમેશન થશે એટલે ટી આપણને મળી જાય છે ટેન પ્લસ એક્સ તો હવે આપણે વોલ્યુમનું સૂત્ર લઈ શકીએ છીએ તો વી ઇક્વલ ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુ પણ આર એટલે કયો ટેન પ્લસ એક્સ ટોટલ આર લેવાનો છે અહીંયા તો માટે ડીવી બાય ડીટી બરાબર ફોર પાય આર સ્ક્વેર એટલે અહીંયાથી એન ઇન્ટુ એક્સ ટુ એન માઇનસ વન કરીશું તો ત્રણ આગળ આવશે અને એ ત્રણ નીચેના ત્રણ સાથે કટ થઈ જશે સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ કયા અનનોન છે તો માત્ર ને માત્ર એક્સ અનનોન છે તો એક્સ બરાબર પાંચ મૂકી દઈએ અને સાદુ રૂપ આપીશું તો આપણને શું મળી જશે ફાઇનલી ડીએક્સ બાયડીટી જે આઈસનું લેયર છે એ કેટલી તીવ્રતાથી ઘટે છે અથવા વધે છે તે આપણે અહીંયા મૂકી શકીએ છીએ વન અપોન એટીન પાય સેન્ટીમીટર પર મિનિટ ધ ફંક્શન એફએક્સ ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ સેવન એક્સ ટુ બાય થ્રી ઇન્ક્રીઝિંગ ફોર ઓલ એક્સ લિંગ આપેલું જે વિધેય છે એ વધતું વિધેય છે એવું તમને કીધેલું છે ક્યાં અંતરાલમાં છે તે આપણે મેળવવાનું છે તો કઈ રીતે નક્કી કરી શકાય તો વધતું વિધેય હોય એના માટે શું હોય એફડે સેક્સ ગ્રેટર ધેન ઝીરો હોય તો આપણે એફડે સેક્સ મેળવવું પડશે તો સૌથી પહેલાં આપણું જે વિધેય છે તે આપણે લખી દીધું છે થ્રી એક્સ માઇનસ સેવન ઇન્ટુ એક્સ રેસ ટુ ટુ બાય થ્રી ચલો એફડે સેક્સ મેળવીએ તો પહેલાંનું વિકલન પહેલાંનું વિકલન શું થાય થ્રી અને બીજું અચળ પ્લસ પહેલું અચળ એટલે પહેલું પદાચળ અને બીજાનું વિકલન કરીએ તો ટુ બાય થ્રી આગળ આવી જશે એક્સ રેસ ટુ માઇનસ વન બાય થ્રી હવે આ માઇનસ વન બાય થ્રીને જો મારે પ્લસ કરવો હોય તો હું ક્યાં મોકલી દઈશ નીચે મોકલી દઈશ તો આ આવી ગયું છેદમાં એક્સની વન થર્ડ અહીંયા મારી પાસે એક્સની ટુ બાય થ્રી છે તો એક્સની જે ટુ બાય થ્રી ઘાત હોય તેને આપણે આવી રીતે લખી શકીએ એક્સની વન માઇનસ વન બાય થ્રી આ પ્રમાણે લખી શકાય તો આને જો લખવું હોય તો લખાય એક્સના છેદમાં એક્સની વન બાય થ્રી શા માટે આવું કર્યું કારણ કે બીજા પદમાં પણ મારી પાસે છેદની અંદર વન બાય થ્રી છે તો પહેલાં પદમાં એક્સની ટુ બાય થ્રી છે તેને આપણે લખીશું એક્સના છેદમાં એક્સની વન બાય થ્રી તો એક્સના છેદમાં એક્સની વન બાય થ્રી અને એ જ પ્રમાણે મારું બીજું પદ તો અહીંયા મને લસા લેવામાં સરળતા રહેશે એટલા માટે આ પ્રક્રિયા આપણે કરી છે તો મારો લસા જે છે એ બની જશે થ્રી ઇન્ટુ એક્સ રહીશ ટુ વન તો અહીંયા ત્રણનો ગુણાકાર થશે ત્રણ તેરી નવ અને નવ વત્તા એટલે પંદર એક્સ થશે અને માઇનસ સાદુ ચૌદ તો ફાઇનલી આ શું મળ્યું આપણને એફડેસ મળ્યું છે હવે ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય વધતું વિધેય હોય એના માટેની પરિસ્થિતિ શું છે કંડિશન શું છે તો કે એક્સ કેવું હોવું જોઈએ ધન હોવું જોઈએ તો એક્સ ધન ક્યારે બને તો બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય એ સમયે બને તો બંને ધન હોય તો એ સમયે ફિફ્ટીન એક્સ માઇનસ ફોર્ટીન ગ્રેટર ધેન ઝીરો હોઈ શકે અને એક્સ રેસ ટુ વન થર્ડ એ પણ ગ્રેટર દેન ઝીરો હોઈ શકે તો એક્સ ગ્રેટર ધેન શું હશે ફોર્ટીન બાય ફિફ્ટીન હશે અને એક્સ ગ્રેટર દેન ઝીરો હશે બંનેને કમ્બાઇન કરીએ તો ફોર્ટીન બાય ફિફ્ટીનથી ઇન્ફિનિટી સુધી જશે એટલે પેલો અંતરાલ મળી જશે આપણને ત્યારબાદ બંને ઋણ હશે એવું આપણે જ વધારીએ તો એક્સ રેસ ટુ વન પણ ઋણ હશે તો એક્સ લેસ દેન ફોર્ટીન બાય ફિફ્ટીન હશે અને એક્સ લેસ દેન ઝીરો હશે બંનેને કમ્બાઇન કરીએ તો માઇનસ થી ઝીરો આપણને મળી જશે તો બંનેનો યોગ ગણ એ આપણો શું હશે ફાઇનલી જે આપણે એક્સ મેળવવો છે તે હશે એ ઓપ્શન ટુ એક્સ ઇન ટુ કોસ ઇન્વર્સ ઓફ માઇનસ સાઇન મોડ એક્સ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ની અંદર છે ઓફ ધ ફોલો ઇટ ટ્રુ વધતું કઈ જગ્યાએ છે ઘટતું કઈ જગ્યાએ છે એ જ આપણે મેળવવાનું છે પરંતુ સૌથી પહેલા આપણે એફએક્સ થી શરૂઆત કરીએ તો એક્સ ઇન્ટુ કોસ ઇનવર્સ ઓફ માઇનસ સાઈન ઓફ મોડ એક્સ હવે ત્રિકોણ પ્રતિવિધિઓમાં આપણે જોયું હતું કે કોસ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો શું લખી શકાય પાય માઇનસ કોસ એક્સ તો સૌથી પહેલા અહીંયા આપણે એ જ પ્રોસેસ કરી છે ઇન્વર્સ માઇનસ છે એને આપણે લખી દીધું પાય માઇનસ કોસ હવે આગળ વધીએ તો અંદર સાઈન હોય તો બાર મારી પાસે સાઈન ઇન્વર્સ હોવું જોઈએ તો કોસ ઇન્વર્સને સાઈન ઇનવર્સમાં ફેરવું હોય તો શું લખાય પાય બાય ટુ માઇનસ સાઈન યુનિવર્સ તો બીજા સ્ટેપમાં પાય બાય ટુ માઇનસ સાઈન યુનિવર્સ આપણે કરી દીધું હવે હવે આ બંનેને આપણે દૂર કરી શકીએ છીએ તો અહીંયા એક્સ આવી જશે પાય માઇનસ પાય બાય ટુ એટલે પાય બાય ટુ તો પાય બાય ટુ પ્લસ મોડ એક્સ છે તેથી મારી પાસે બે પરિસ્થિતિ આવશે ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો અને લેસ ઝીરો તો જ્યારે હું ધન વેલ્યુ મૂકું છું એ સમયે એક્સ કેવો થઈ જશે પ્લસ એક્સ અને જ્યારે લેસ દેન ઝીરો હશે ત્યારે મોડ એક્સ કેવો હશે તો કે માઇનસ એક્સ ગુણાકાર કરી દઈએ તો પાય એક્સ બાય ટુ પ્લસ એક્સ સ્ક્વેર થશે અને પાય એક્સ બાય ટુ માઇનસ એક્સ સ્ક્વેર થશે વિકલન લઈશું તો વિકલનમાં પહેલાં પદનું પાય બાય ટુ થશે અને ટુ એક્સ થશે તો પાય બાય ટુ પ્લસ ટુ એક્સ અને પાય બાય ટુ માઇનસ ટુ એક્સ આ પ્રમાણે આપણે તેનું વિકલન કરી શકીએ છીએ ક્યારે તો કે એક્સ ધન હોય અથવા એક્સ ઋણ હોય આ પરિસ્થિતિમાં તો એફડેસ એક્સ છે એ વધતું વિધેય છે ક્યાં તો કે ઝીરોથી પાય બાય ટુ પહેલું જે ચરણ છે તેમાં વધતું વિધેય છે અને માઇનસ પાય બાય ટુ થી ઝીરો જે છે તેમાં ઘટતું વિધેય છે તે આપણે નક્કી કરી શકીએ છીએ એ જ રીતે બીજા બે વિધેય આપણને આપેલા છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ એક્સ અને જીઓફ એક્સ ઇક્વલ ટુ સ્ક્વેર માઇનસ આપેલું છે તો આપણે એવું વધતું વિધેય જે છે એ મેળવવાનું છે એફઓજી ઓફ એક્સ એ વધતું વિધેય છે કઈ જગ્યાએ છે તે અંતરાલ આપણે મેળવવાનો છે બંને વિધેય આપણી પાસે છે એફએક્સ અને જીએક્સ તો જો આપણે એફઓજી મેળવવું હોય તો સૌથી પહેલાં તો જીએક્સને અંદર મૂકી દઈશું તો જીએક્સને અહીંયા આપણે એક્સક્વેર માઇનસ એક્સમાં મૂકી દીધો હવે આ જે એક્સક્વેર માઇનસ એક્સ છે તેને ક્યાં મૂકીશું તો કે એફ વિધેયની અંદર આખું આપણે મૂકવાનો છે એફ વિધેયની અંદર ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સ છે તેની જગ્યાએ એક્સકવેર માઇનસ એક્સ થઈ જાય છે હવે આપણે વિકલન લેવાનું છે તો વિકલનમાં આપણે જોઈએ છીએ કે ઈ રેસ્ટુ નું વિકલન શું થાય તો કે ઈ રેસ્ટ ટુ તો ઈ રેસ્ટુ નું વિકલન આખે આખું થઈ ગયું અને અહીંયા થઈ ગયું ટુ એક્સ માઇનસ વન માઇનસ ફરી પાછું અહીંયા થઈ ગયું ટુ એક્સ માઇનસ વન તો આપ જોઈ શકો છો કે બંને પદમાંથી ટુ એક્સ માઇનસ વન છે એને ક્યાં લઈ શકાય કોમન લઈ શકાય અને ઈ રેસ ટુ અને માઇનસ વન આ કેવું રહેશે એમ જ રહેશે આપણને આપેલું છે કે વિધેય કેવું છે વધતું વિધેય છે તો વધતું વિધેય માટે ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો લખી શકાય તો ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો લખવું હોય તો ફાઇનલી બંને પદ ધન અથવા તો બંને પદ ઋણ હોવા જોઈએ તેથી પહેલું પદ અને વચ્ચેનું પદ બંને પદ માટે આવું લખી શકાય ચલો હવે ઝીરો સાથે કમ્પેર કરીએ તો અહીંયાથી મને એક્સ બરાબર વન બાય ટુ મળશે એ જ પ્રમાણે અહીંયા જ્યારે હું ઝીરો સાથે કમ્પેર કરીશ તો શું મળી શકે તો ઈ રેસ્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇક્વલ ટુ શું હોય વન પણ વનને મારે જો લખવો હોય તો ઈ ઝીરો લખી શકાય સામસામે કમ્પેર કરીએ તો એક્સ કાઉસમાં એક્સ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો તો ફાઇનલી એક્સ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ ઇક્વલ ટુ વન તો ત્રણ બિંદુઓ મળે છે ઝીરો વન અને અહીંયાથી વન બાય તો ઝીરો વન બાય ટુ અને વન આપણી પાસે ત્રણ બિંદુઓ હોય છે હવે આ ત્રણે ત્રણ બિંદુઓ માટે તમારે પોઝિટિવ છે કે નેગેટિવ છે તે નક્કી કરવાનું છે તો જો થી નીચેની વેલ્યુ મૂકીશું તો બંનેની વેલ્યુનો મલ્ટીપ્લિકેશન એ માઇનસમાં મળે છે એ જ પ્રમાણે ઝીરોથી વન બાય ટુ જ્યારે મૂકીશું એ સમયે મને પ્લસમાં આન્સર મળે છે આ રીતે તમારે વેરીફાય કરવાનું છે તો આપણો જે ગ્રાફ છે એ માઇનસથી પ્લસમાં જાય છે ઝીરો પાસે આપણો ગ્રાફ માઇનસ થી પ્લસમાં જાય એવી જ રીતે વન બાય ટુ પાસે પ્લસથી માઇનસમાં આવે છે આપણે વધતું વિધેય ક્યાં છે એ જોવું છે ગ્રેટર દેન ઝીરો કઈ જગ્યાએ છે તો ઝીરોથી વન બાય ટુ આ જે ઇન્ટરવલ છે આ પોઝિટિવ છે અને વનથી મોટી વેલ્યુ આ પોઝિટિવ છે તો આ બંને જગ્યાએ આપણું વિધેય કેવું હશે વધતું વિધેય હશે તો ઝીરોથી વન બાય ટુ અને વનથી ઇન્ફિનિટિવ આ જ પ્રક્રિયા મહત્તમ અને ન્યૂનતમ માટે પણ કરવામાં આવશે જે આગળ એમસી આવશે ત્યારે આપણે જોઈએ જોવાના છીએ ટુ ધ કવ વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ એટ અ પોઈન્ટ સી એફ ઓફ સી ઇઝ પેરેલ ટુ લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધ પોઈન્ટ વન ઝીરો એન્ડ ધન સી ઇક્વલ ટુ આપણું જે વિધેય છે એ વિધેયનો સ્પર્શક એ રેખાને સમાંતર છે કઈ રેખાને સમાંતર છે તો કે વન ઝીરો અને માંથી પસાર થતી રેખાને તો આપણો સ્પર્શક જો રેખાને સમાંતર હોય તો શું કહી શકાય તો કે આપણા સ્પર્શકનો ઢાળ અને રેખાનો ઢાળ આ બંને કેવા હશે આ બંને સરખા હશે તો એને આપણે સરખાવી દઈશું તો સૌથી પહેલાં સ્પર્શકનો ઢાળ મેળવીએ તો વાય બરાબર એક્સ લોગ એક્સ આપણને આપેલું છે વિકલન લઈશું ડી વાય બાય ડીએક્સ બરાબર તો પહેલું અચળ લોગનું વન અપન એક્સ પ્લસ લોગેક્સ અચળ અને પહેલાનું વન અહીંયાથી આ એક્સ કટ થઈ જશે ફાઇનલી શું મળે છે તમને વન પ્લસ લોગેક્સ આપણે એક્સ બરાબર સી બિંદુ પાસે મેળવવું છે તો એક્સની જગ્યાએ સી મૂકી દઈએ તો વન પ્લસ લોગ ઓફ સી લખી શકાય હવે રેખાનો જે ઢાળ છે વન જીરો અને ઈ પાસે તો આપણી પાસે બીજું એક સૂત્ર છે કે એક્સ વન વાય વન અને એક્સ y2 ટુ જો બે બિંદુ હોય તો રેખાનો ઢાળ શું લખી શકાય વાય ટુ માઇનસ વાય વનના છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન આ સૂત્ર અહીંયા વાપરેલું છે વાય ટુ માઇનસ વાય વન છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન એના બરાબર શું હોય તો કે આપણને જે મળેલો ઢાળ છે બંને ઢાળ કેવા હશે સમાન હશે તો ફાઇનલી અહીંયા બની ગયું ઈ અપોન ઈ માઇનસ વન આ પ્લસ વન છે એ સામે જ હશે તો માઇનસ વન થયો લસા લઈ અને સાદુ રૂપ આપીએ તો વન અપન ઈ માઇનસ વન થાય છે તો સી ની વેલ્યુ હશે જો સી જોતો હોય તો લોક દૂર કરીએ તો ઈ ના પાવરમાં થઈ જશે વન અપન ઈ માઇનસ વન વિચ ઓફ ધોલોઇંગ પોઈન્ટ લાઇન ઇઝ ઓન ધેન્જન્ટ ટુ ધ કવ એટ અ પોઈન્ટ વન ઝીરો આપણને અલગ અલગ બિંદુઓ આપેલા છે તો આમાંનું કયું બિંદુ એ વક્રના વન જીરોમાંથી પસાર થતા સ્પર્શક પર છે તેવું કીધું છે તો એના માટે સૌથી પહેલા આપણી પાસે શું હોવું જોઈએ સ્પર્શકનું સમીકરણ હોવું જોઈએ તો એ સમીકરણની અંદર વારાફરતી એક એક બિંદુ વેરીફાય કરી દઈશું તો આપણને ફાઇનલ બિંદુ મળી જશે તો સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે આપણે વન ઝીરો આગળ સૌથી પહેલા તો સ્પર્શકનો ઢાળ મેળવી લઈશું તો સમીકરણ આપણને આપેલું છે વિકલન કરીએ તો પહેલાનું વિકલન ફોર એક્સ બીજું અચળ પ્લસ બીજાનું વિકલન ઈરેસ્ટ ટુ વાય અને વાયનું પહેલું અચળ પ્લસ ટુ એમ જ રૂટનું વિકલન વન અપોન્ટ ટુ રૂટ ઇન ટુ અચળનું વિકલન ઝીરો આ પ્રમાણે થશે અહીંયાથી ટુ ટુ કટ કરી દઈએ અને બંને પદમાંથી ઈ રેસ ટુ વાયને કોમન લઈશું તો ફાઇનલી આપણને મળશે ફોર એક્સ ક્યુ પ્લસ એક્સની ફોર બાર આવી ગયો પ્લસ કરીને આખે આખું સમીકરણ આપણે વન ઝીરો પાસે ઢાળનું મૂલ્ય મેળવવાનું છે તો સમીકરણની અંદર એક્સ બરાબર વન અને વાય બરાબર ઝીરો મૂકી દઈએ તો આપણને વાયડેસ મળી જાય અને વાયડેસ એ શું કહેવાય સ્પર્શકનો ઢાળ તો એ જે એક્સ બરાબર વન અને વાય બરાબર ઝીરો મૂકીએ છીએ ત્યારે સ્પર્શકનો ઢાળ આપણને કેટલો મળે છે બે મળે છે માઇનસ બે મળે છે તો આપણી પાસે ઢાળ આવી ગયો આપણી પાસે બિંદુ છે તો ધોરણ અગિયારની અંદર ઢાળ બિંદુ સમીકરણ હતું વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ માઇનસ એક્સ વન આની અંદર કિંમત મૂકી દો આની અંદર કિંમત મૂકી દઈશું એટલે આપણું જે રેખાનું સમીકરણ છે તે આપણને મળે છે ટુ એક્સ પ્લસ વાય ઇઝિકલ ટુ સિક્સ એટલે સ્પર્શક મળી ગયો હવે શું કરવાનું છે વારાફરતી વારાફરતી ચારે ચાર ઓપ્શનને વેરીફાય કરવાનો છે જે ઓપ્શન સાચો હોય તે બિંદુ ક્યાં હશે સ્પર્શક પર હશે તેથી માઇનસ ટુ અને સિક્સ આ જે બિંદુ છે એ સ્પર્શક પર છે તેવું સાબિત થાય છે

તો આપણે એ બાય બીનું મૂલ્ય કેટલું છે તે મેળવવાનું છે તો ગિવન કવ આપણને રેખા વક્ર આપેલો છે એક્સ સ્ક્વેર પ્લાઇનસ થ્રી વાય પ્લસ ટુ તો આપણે વાય બરાબર લખવું હોય તો બે ના ભાગ પાડીએ તો બે એકા બે તો એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ થઈ શકે તો જો મારે છેદ બિંદુ જોતા હોય તો આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ એનો મતલબ કે વાય બરાબર તો જો વાય બરાબર ઝીરો લઈએ તો એક્સ બરાબર વન અને એક્સ બરાબર ટુ આપણને બે બિંદુઓ મળી શકે તેથી આપણા બે બિંદુઓ થઈ ગયા વન ઝીરો અને ટુ ઝીરો હવે આપણે શું કરીશું તો કે જે સ્પર્શક આપેલો છે તેનો ઢાળ મેળવીશું તો સ્પર્શકનો ઢાળ થશે ટુ એક્સ માઇનસ થ્રી અને આ ઢાળનું એક્સ બરાબર વન પાસેનું મૂલ્ય અને એક્સ બરાબર ટુ પાસેનું મૂલ્ય તો એક્સ બરાબર વન લઈશું તો વનનું મૂલ્ય માઇનસ વન મળે છે અને એક્સ બરાબર ટુ લઈએ ત્યારે મને ઢાળનું મૂલ્ય પ્લસ વન મળે છે હવે આપણી પાસે ઢાળ છે અને બિંદુ પણ છે તો બંને વસ્તુ યુઝ કરી શકાય ઢાળ બિંદુ સમીકરણની અંદર તો પહેલો બિંદુ અને પહેલો ઢાળ વન જીરો પાસે માઇનસ વન ઢાળ લઈએ તો આપણને ઢાળ બિંદુ સમીકરણ ઉપરથી રેખા મળે છે એ જ પ્રમાણે બીજું બિંદુ અને બીજો ઢાળ એને જો યુઝ કરીએ તો ફરી પછી એક બીજી રેખા મળે છે તો આપણને બે રેખાઓ તો ઓલરેડી આપેલી છે કયા સ્વરૂપમાં છે

તો તમારે બિંદુ સીનું મૂલ્ય મેળવવાનું છે તો વન ટુ માટે લખી શકાય વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એ એક્સ હોય તો એ બરાબર વન અને ટી બરાબર વન પ્રચલ સમીકરણ એટી અને ટુ એટી પરથી આપણને એ અને ટીનું મૂલ્ય મળી શકે તો અભિલંબનું જે સમીકરણ છે તે આપણે લખી શકીએ કે ટીએક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ટુ એટી પ્લસ એટી ક્યુબ હવે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ થ્રી ઇન્ટરસેક્ટ એક્સિસ એટ થ્રી ઝીરો જો આની અંદર વાય બરાબર ઝીરો મૂકીએ તો એક્સ બરાબર શું મળી જાય છે ટી ત્રણ મળે છે તેથી આપણું જે બિંદુ છે એ થ્રી ઝીરો છે તે આપણને અહીંયાથી મળી જાય છે હવે બીજો વક્ર લઈએ કે વાય બરાબર એક્સ તો તેનું વિકલન થશે ડીવાય બાય ડી એક્સ તો ઇ રેસ ટુ એક્સનું વિકલન ફરી પાછું ઇ ટુ એક્સ થશે તો આપણને સ્પર્શક મળી ગયો આ સ્પર્શકનું સમીકરણ ફરી પાછું આપણે લખી શકીએ કે વાય માઇનસ વાય વન ઇક્વલ ટુ એમ કાઉસમાં એક્સ માઇનસ એક્સ વન હવે બંને એક જ બિંદુઓ પાસે છેદે છે એવું આપણને કહેવામાં આવ્યું છે તેથી તેની અંદર એક્સ અને વાયનું મૂલ્ય મૂકી દઈએ થ્રી ઝીરો તો ફાઇનલી સાદુરૂપ આપતા આપણને તેની વેલ્યુ ચાર મળે છે લેટ ધ નોર્મલ એટ પોઈન્ટ પી ઓન y પ્લસનો અભિલંબમાં છેદે છે વાય એક્સને આપેલા બિંદુ આગળ છેદે છે એમ ઇઝ ધ સ્લોપ ઓફ ધ ટેન્જન્ટ એમ છે એ સ્પર્શકનો ઢાળ હોય તો તમારે માનાંકમાં એમ મેળવવાનો છે સૌથી પહેલા તો એ બિંદુ આપણે ધારી લીધું છે કે પી એક્સ વન વાય વન આવું એક આપણે બિંદુ ધારી લીધું છે જે છેદતું બિંદુ હોય એ હવે આપણને વક્ર આપેલો છે વાય સ્ક્વેર માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ ટેન બરાબર ઝીરો વિકલન કરીશું શા માટે આપણે સ્પર્શકનો ઢાળ મેળવવો છે તો વિકલન થશે ટુ વાય વાયડેસ અહીંયા થશે માઇનસ સિક્સ એક્સ પ્લસ વાયડેસ ઇક્વલ ટુ ઝીરો તો ફાઇનલી વાયડેસ ઇક્વલ ટુ જો રૂપ આપીએ તો એ થાય સિક્સ એક્સ ના છેદમાં 1 પ્લસ ટુ વાય વન હવે આપણી પાસે બિંદુ આપેલું છે કયું બિંદુ છે આપણને એક્સનું વાય એક્સ પરનું બિંદુ છે ઝીરોથી થ્રી બાય ટુ એક બિંદુ આપણી પાસે છે ઝીરો થ્રી બાય ટુ એક બિંદુ આપણે ધારી લીધું છે એક્સ વન વન તો ઢાળ મેળવવો હોય તો વાય ટુ માઇનસ વાય વન છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન એ આપણો ઢાળ બની ગયો આ કયો ઢાળ થશે અભિલંબનો ઢાળ થશે આપણને મળેલો ઢાળ કયો છે સ્પર્શકનો ઢાળ છે તો સ્પર્શક ઉપરથી અભિલંબ લેવો હોય તો વ્યસ્તનો વિરોધી તો માઇનસ કરી દીધું વિરોધી થઈ ગયો અને આ બંનેનું અદલાબદલી કરી દીધી તેથી વ્યસ્ત સંખ્યા મળી ગઈ તેથી ફાઇનલી સાદુ રૂપ આપીશું તો એ સમીકરણ આપણું બની જશે નાઇન માઇનસ સિક્સ વાય વન ઇક્વલ ટુ વન પ્લસ ટુ વાય વન કારણ કે બંને બાજુથી આ એક્સ વન એક્સ વન કટ થઈ જશે તેથી આખું જે સમીકરણ છે એ વાય વનની અંદર આવી જશે તેથી મને વાઈ વનની કિંમત મળી જશે એક આ વાય વનનું જે મૂલ્ય છે એ ક્યાં મૂકી શકાય તો કે સમીકરણ એક ની અંદર ઓરિજિનલ સમીકરણમાં તમે વાય વન બરાબર વન મૂકી દેશો તો ફાઇનલી એક્સ વન બરાબર તમને મળશે પ્લસ ઓર માઇનસ યુ હવે જો એમ જે છે એ શું છે સ્પર્શકનો ઢાળ છે તો એમનું મૂલ્ય તમારે જોઈતું હોય તો આ એક્સ વન અને વાય વનને ક્યાં મૂકવા પડશે તમારે ઢાળની અંદર મૂકવા પડશે તો ઢાળ આપણી પાસે છે તેમાં એક્સ વન અને વાય વનનું મૂલ્ય મૂકી દઈએ તો ફાઇનલી એમનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ફોર આવે છે પરંતુ માનાંકમાં એમ જોઈએ છે તેથી એ મળશે આપણને પ્લસ ફોર લેટ સ્મોલ એન્ડ એન્ડ કેપિટલ એમ બી રિસ્પેક્ટિવલી મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ તો મિનિમમ વેલ્યુને સ્મોલ એમ કીધી છે અને મેક્સિમમ વેલ્યુને કેપિટલ એમ કીધી છે કોની તો કે આપેલો જે નિશ્ચાયક છે એની અંદર ઓર્ડર્ડ પેર એમ એમ ઇઝ ટુ તો એમ અને એમનું મૂલ્ય આપણે મેળવવાનું છે તો સૌથી પહેલાં તો જે નિશ્ચાયક આપેલો છે તેની થોડી સાદુ રૂપ આપી દઈશું આપણે તો નિશ્ચાયકને જો આપણે એફેક્સ કહીએ તો સૌથી પહેલી પ્રક્રિયામાં આપણે કોલમ વનની અંદર વન ને ટુનો સરવાળો કરી દેવો છે તો કોલમ ટુને કોલમ વનમાં ઉમેરીએ તો શું થશે તો કે સાયન્સ સ્ક્વેર પ્લસ વન અને પ્લસ વન છે એટલે ટુ આવી જશે એ જ પ્રમાણે સાયન્સ સ્ક્વેર પ્લસ કોસ્ક્વેર વન અને પ્લસ વન છે એટલે ટુ થઈ જશે અને અહીંયા સાયન્સ સ્ક્વેર પ્લસ એટલે વન થઈ જશે બાકીની જે બે કોલમ છે તે એમ જ રહેવા દઈએ છીએ હવે આપણને ખબર છે કે નિશ્ચાયકના વિસ્તરણમાં મેક્સિમમ ઝીરો આવે તો ગણતરી સરળતાથી થઈ શકે તો આપણી પાસે વન છે જો હું કોલ રો થ્રીને માઇનસ ટુ વડે ગુણી પ્લસ વનમાં ઉમેરી દઉં તો પહેલું પદ ઝીરો થઈ જશે એ જ પ્રમાણે રોથરીને માઇનસ ટુ વડે ઉમેરીને ટુમાં ઉમેરી દઈએ તો બીજું પદ પણ ઝીરો થઈ જાય છે તો એ જ પ્રક્રિયા આપણે કરીએ છીએ તો પહેલાં બે અને પદ ઝીરો થઈ ગયા વન હવે શું કરીએ છીએ માઇનસ ટુ વડે ઉમેરેલા હતા તો અહીંયા થઈ જશે વન માઇનસ સાઇન સ્ક્વેર વન માઇનસ સાઈન સ્ક્વેર એટલે કો સ્ક્વેર બની જશે અહીંયા માઇનસ સાઇન સ્ક્વેર બાકી રહેશે સાઇન સ્ક્વેર હતું જ એ જ પ્રમાણે ત્રીજા પદની અંદર પણ થશે હવે વિસ્તરણ કની વડે આપવાનું છે તો પ્રથમ કોલમથી આપણે વિસ્તરણ આપીશું ક્યાં માટે કારણ કે પહેલું પદ ઝીરો એટલે ઝીરો ફરી પાછું ઝીરો એટલે ઝીરો અને પ્લસ વનથી વિસ્તરણ આપીએ તો આ બંને કટ થઈ જશે ફાઇનલી અગ્રનો ગુણાકાર માઇનસ પ્રતિનો ગુણાકાર તો બંનેમાંથી ટુ પ્લસ સાઈન ટુ એક્સને બહાર લઈ શકાય તો મારી પાસે મળી જશે cos² પ્લસ સ્ક્વેર તો ફાઇનલી આપણું જે f(x) નું એક્સનું સરળ સ્વરૂપ છે એ શું બને માઇનસ ટુ માઇનસ ટુ સાઇન ટુ એક્સ આપણું એફ મળે છે તો એફ મળે છે માઇનસ ટુ માઇનસ ટુ ટુ એક્સ જો વિકલન કરીએ તો પ્રથમ પદનું વિકલન ઝીરો અહીંયા બીજા પદનું વિકલન કરીએ તો માઇનસ ટુ તો એમ જ રહેશે સાઈનનું વિકલન કોષ અને ફરી પાછું ટુ એક્સનું ટુ તો આ થઈ ગયું માઇનસ ફોર કોષ ટુ એક્સ પણ વિકલનને ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવી દઈએ તેથી આપણને એક્સના અલગ અલગ મૂલ્ય મળવાના છે તો કોષ ટુ નું મૂલ્ય ઝીરો કોષના શૂન્યનો ગણ કોષના શૂન્યનો ગણ શું થાય એન પાય બાય ટુ π બાય ટુ મૂકીશું તો પાય બાય ફોર એટલે પાય બાય ફોર અને થ્રી પાય બાય ફોર આપણને એક્સના કેટલા મૂલ્ય મળે છે બે મૂલ્ય મળે છે ફરી પાછું આનું ડબલ ડેશ કરીએ વિકલન મેળવીએ તો કોષનું વિકલન માઇનસ સાઈન તો માઇનસ સાઈન થશે અને ફરી પાછું 2 નું વિકલન એટલે એટ થઈ જશે અહીંયા તો ડબલ ડેસની અંદર જ્યારે આપણે કિંમત મૂકીએ છીએ એફ ડબલ ડેશ ફાઈવ બાય ફોર તો એફ ડબલ ડેશ ફાઈવ બાય ફોર મૂકીશું તો એ જવાબ આપણને મળે છે ચાર એફ ડબલ ડેસ ગ્રેટર ધેન ઝીરો હોય તો એ મૂલ્ય કેવું બને ન્યૂનતમ અને એફ ડબલ ડેસ લેસ ધેન ઝીરો હોય તો એ મૂલ્ય કેવું બને મહત્તમ તો એફ ડબલ ડેશ ગ્રેટર ધેન ઝીરો છે તેથી ન્યૂનતમ મૂલ્ય મળે છે અને ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે છે તો કે માઇનસ ફોર કેવી રીતે એફની અંદર મૂકી દઈશું એ જ પ્રમાણે એફ ડબલ ડેસ લેસ દેન ઝીરો હોય મૂલ્ય કેવું બને મહત્તમ કેટલું મળે છે ઝીરો તેથી આપણી જે ઓર્ડર્ડ પેર છે એ છે માઇનસ ફોર અને ઝીરોની ઇફ એક્સ ઇક્વલ ટુ વન ઇઝ અ ક્રિટિકલ પોઈન્ટ ઓફ ધ ફંક્શન ક્રિટિકલ પોઈન્ટ કોને કહી શકાય કે એફડેસ ઇક્વલ ટુ જ્યાં ઝીરો થતું હોય તે આપણે ક્રિટિકલ પોઈન્ટ કહીએ છીએ તો એફ ઇક્વલ ટુ આપેલું છે તો તે પરિસ્થિતિમાં મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ આપણે મેળવવાની છે તો થી શરૂઆત કરીએ આપણે તો એફ આપણને આપેલું છે તો વિકલન લઈશું ચાલો વિકલન લઈએ તો અહીંયા બે પદ છે એક આખું બ્રેકેટનું અને એક ઈ રેસ્ટ ટુ એક્સ તો પહેલાંનું વિકલન પહેલામાં થ્રી એક્સ વિકલન શું થાય સિક્સ એક્સ એ એક્સનું વિકલન શું થાય એ આ બંને તો અચળપદ છે અને અચળપદનું વિકલન થઈ જશે ઝીરો તો પહેલાનું વિકલન બીજું અચળ પ્લસ પહેલું પદ આખું અચળ અને બીજાનું ઈ રેસ્ટુનું ફરી પાછું ઈ રેસ્ટ ટુ તો હવે બંનેમાંથી જો ઈ રેસ્ટ ટુ એક્સને કોમન લઈ લઈએ તો અંદરના પદમાં આપ જોઈ શકો છો એ એકઠ થઈ જશે તો ફાઇનલી આપણને આ પ્રમાણેનું એક સ્વરૂપ મળે છે હવે એફ ઇકો એફ એ ક્યાં ક્રિટિકલ છે તો કે એક્સ બરાબર વન પાસે ક્રિટિકલ છે વન પાસે ક્રિટિકલ હોય તો એફડેસ વનનું મૂલ્ય શું થાય ઝીરો થાય જે મૂલ્ય આપણને એફડેસનું મળ્યું છે ત્યાં એક્સ બરાબર શું મૂકી શકાય વન તો એક્સ બરાબર વન મૂકીશું તો ફાઇનલી ઝીરો આન્સર આપણને મળે છે તો એ માઇનસ સેવન મળી જાય છે ફરી પાછું એનું મૂલ્ય એફડેસની અંદર મૂકી દઈએ તો આપણને કિંમત મળે છે થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ટુ ભાગ પાડીશું તો થ્રી એક્સ પ્લસ ટુ અને એક્સ માઇનસ વન તો કઈ જગ્યાએ ઝીરો થાય છે તો ફાઇનલી એક્સ થાય છે માઇનસ ટુ બાય થ્રી પાસે અને વન પાસે બે મૂલ્ય આપણને મળે છે માઇનસ ટુ બાય થ્રી અને વન આગળના હવે માઇનસ ટુ બાય થ્રીથી નાની સંખ્યા મૂકીશું એટલે બંને કેવી થશે ઋણ થશે બે ઋણનો ગુણાકાર ધન તેનો મતલબ કે ડાબી બાજુનો જવાબ ધન હશે વચ્ચેનું જે મૂલ્ય છે એ એક પ્લસ હશે એક માઇનસમાં હશે એટલે ઋણ થશે અને ફરી પાછું ઉપર જઈશું એટલે પ્લસ વન થશે તો માઇનસ ટુ બાય થ્રી આગળ અને વન આગળ કેવું બને છે એ આપણે મેળવવાનું છે તો અહીંયા ગ્રાફ પ્લસમાંથી માઇનસમાં જાય છે ધનથી ઋણ ગ્રાફ જતો હોય એટલે હંમેશા મેક્સિમમ પોઈન્ટ હોય અને ઋણથી ધન ગ્રાફ જતો હોય તો મિનિમમ પોઈન્ટ હોય તો માઇનસ ટુ બાય થ્રી પાસે કેવું થાય છે ધનથી ઋણ જાય છે તો માઇનસ ટુ બાય થ્રી પાસે મેક્સિમમ હશે અને વન પાસે થી ધન જાય છે તેથી વન પાસે એ મિનિમમ વેલ્યુ હશે તો એફ ઇઝ ધ પોલીનોમિયલ ઓફ ડિગ્રી ફોર હેવિંગ ક્રિટિકલ પોઈન્ટ એટ માઇનસ વન ઝીરો એન્ડ વન તો ક્રિટિકલ પોઈન્ટ આપેલા છે ત્રણ જગ્યાના તમને માઇનસ વન છે ઝીરો છે અને વન છે તો ટી ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ ઝીરો અગત્યની કંડિશન છે જેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે દેન ધ સમ ઓફ સ્ક્વેર ઓફ ઓલ એલિમેન્ટ ઓફ ટી તો ફોર ડિગ્રી પોલિનોમિયલ હોય તો તે આપણે શરૂઆત કરીએ છીએ ફોર ડિગ્રી પોલીનોમિયલથી તો ક્રિટિકલ પોઈન્ટ્સ આર માઇનસ વન ઝીરો અને વન એ તેના ક્રિટિકલ પોઈન્ટ હોય તો એક્સની વેલ્યુ એ તમે તમને શું મળે ઝીરો મળે એવું આપણે કહી શકીએ છીએ તો એફડેસ જોઈતું હોય તો કે ના સ્વરૂપમાં તમે આ પ્રમાણે લખી શકો છો ઇક્વલ ટુ ઝીરો કરો તો ફાઇનલી તમને એક્સ ઇક્વલ ટુ ઝીરો મળે એક્સ ઇક્વલ ટુ માઇનસ વન મળે અને એક્સ ઇક્વલ ટુ પ્લસ વન મળે એનો મતલબ કે જે તમને ક્રિટિકલ પોઈન્ટ આપેલા હોય તેની ઉપરથી તમે એફડેસનું સમીકરણ સરળતાથી લાવી શકો છો તો આપણને મળી જશે કે ઇન ટુ એક્સ માઇનસ થ્રી હવે અહીંયા આપણે રિવર્સ પ્રક્રિયા કરવાની છે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે એફ આપેલું હોય એનો ડેશ કરતા હતા હવે અહીંયા એફ ડેશ આપેલું છે અને ફરી પાછું એફ જોઈતું હોય તો સંકલન લઈશું તો બંને બાજુ જ્યારે સંકલન લઈશું તો તમને ડાબી બાજુ એફએક્સ મળી જશે અને જમણી બાજુ એક્સની ચારઘાતના છેદમાં ચાર અને એક્સનો વર્ગના છેદમાં બે તો આ તમને સંકલનનું સ્વરૂપ મળશે હવે આપણને આપેલું છે કે એફએક્સ ઇક્વલ ટુ એફ ઓફ ઝીરો તો જો આની અંદર ઝીરો મૂકી દઈએ તો એફ ઓફ ઝીરોની વેલ્યુ શું બની જાય છે ઝીરો બની જાય છે આ કન્ડિશન આપણને આપેલી છે fx ઇક્વલ ટુ એફ ઓફ ઝીરો બંનેને સામ સામી સરખાઈ દઈએ સામ સામી જ્યારે સરખાવીશું તો બંનેમાંથી આ પ્લસ સી અને પ્લસ સી દૂર થઈ જાય છે તો અહીંયા કે બાય ફોર છે સામે જશે એટલે ફોર બાય કે એ પણ શૂન્ય થઈ જશે બંનેમાંથી એક્સક્વેર કોમન લઈએ છીએ તો તમારી પાસે બધી છે એક્સ માઇનસ ટુ તો ઇક્વલ ટુ ઝીરો છે તો એક્સ ઇક્વલ ટુ ઝીરો રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ ફરી પાછા ત્રણ બિંદુઓ મળે હવે આપણે શું મૂલ્ય મેળવવાનું છે આપણને મૂલ્ય મેળવવાનું છે તો કે આપણો જે ગણ ટી છે તો ઝીરો પ્લસ ટુ પ્લસ ટુ ઇક્વલ ટુ ફોર એટલે કે આપણું જે આન્સર છે એ બની જશે પ્લસ ફોર બી અમિયલ ઓફ ડિગ્રી થ્રી ત્રણ ડિગ્રીનું પોલિનોમિયલ છે બહુપદીય વિધેય છે સચ દેટ એફ ઓફ માઇનસ વન ટેન છે અને એફ ઓફ વન માઇનસ સિક્સ છે વન પાસેની અને માઇનસ વન પાસેની એફનું મૂલ્ય તમને આપેલું છે એફ ઓફ એક્સ હેઝ એ ક્રિટિકલ પોઈન્ટ એટ એક્સ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ વન પાસે એ ક્રિટિકલ પોઈન્ટ ધરાવે છે એફ ડેસ એક્સ હેઝ એ ક્રિટિકલ પોઈન્ટ એટ એક્સ ઇક્વલ ટુ વન ધેન એફ ઓફ એક્સ હેઝ એ લોકલ મિનિમમ એટ એક્સ ઇક્વલ ટુ લોકલ મિનિમમ ક્યાં હશે ન્યૂનતમ કઈ જગ્યાએ હશે તો ત્રણ ડિગ્રીનું પોલીનોમિયલ છે તો એને સરળતાથી આપણે આ પ્રમાણે લઈ શકીએ છીએ કે એ એક્સ ક્યુ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી હવે શું કરીશું તો કે એફની માઇનસ વન પાસેનું મૂલ્ય આપણને આપેલું છે અને એફનું વન પાસેનું મૂલ્ય આપણને આપેલું છે બંનેની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી શકાય તો જો માઇનસ વન પાસે દસ મૂલ્ય હોય તો માઇનસ વન મૂકીશું ત્યારે સમીકરણ આપણને આ પ્રમાણે મળે છે માઇનસ એ પ્લસ બી માઇનસ સી પ્લસ ડી ક્યાં મૂકવાનું છે એફના સમીકરણની અંદર અને એફઓ પ્લસ વન મૂકવાનું છે એ સમયે આપણી વેલ્યુ બની જાય છે માઇનસ સિક્સ તમારી પાસે બે સમીકરણ છે આ બંને સમીકરણનો સરવાળો કરશો એટલે એ એ કટ થઈ જશે સીસી કટ થઈ જશે બીડીમાં એક સમીકરણ બનશે એ પ્રમાણે બાદ બાકી કરશો એટલે એસીમાં એક સમીકરણ બનશે અને ત્યારબાદ તેને સોલ્વ કરશો એટલે ફાઇનલી તમને એ નું મૂલ્ય મળી જશે તો એ ના બધા જ મૂલ્ય આપણી પાસે મળી જાય ત્યારબાદ શું કરવાનું છે તો કે આ એ ના મૂલ્ય ફરી પાછા ક્યાં મૂકી દેવાના છે તો કે એફએક્સની અંદર તો એફએક્સની અંદર મૂકીએ તો ફાઇનલી એફએક્સનું સમીકરણ એ આપણને મળે છે હવે હું વિકલન કરું છું તો વિકલન કરીએ તો અહીંયા શું બની જશે થ્રી એક્સ અહીંયા થશે માઇનસ સિક્સ એક્સ અને અહીંયા થશે માઇનસ તો દરેકમાંથી ત્રણ કોમન આવી જશે એટલે કે થ્રી બાય ફોર અને એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી હવે અહીંયા જ્યારે અવયવ પાડીશું તો એ શું બનશે ત્રણ એકા ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ વન બરાબર તો ફાઇનલી એક્સ ઇક્વલ ટુ શું હોય થ્રી હોય અને એક્સ ઇક્વલ ટુ માઇનસ વન હોય તો થ્રી અને માઇનસ વન આ બે વસ્તુ આપણે રાખેલી છે હવે આપ જોઈ શકો છો કે માઇનસ વનથી નાની સંખ્યાઓ જ્યારે લઈશું એટલે કે બંને ઋણ સંખ્યાઓ લઈશું તો બંને ઋણ સંખ્યાનું બ્રેકેટનું મલ્ટીપ્લિકેશન કેવું થાય પ્લસ થાય એટલે કે મારો એફડેસ છે એ ધન મળે છે ત્યારબાદ વચ્ચેની પરિસ્થિતિમાં ઋણ મળે છે અને જ્યારે ધન હશે ત્યારે ફરી પાછું એ ધન મળે છે આપણે શું મેળવવાનું કીધું છે મિનિમમ વેલ્યુ મેળવવાની કીધી છે તો અહીંયા જે આપણો એફડેસ છે એ પ્લસથી માઇનસમાં એટલે કે ધનથી ઋણમાં જાય છે એટલે મેક્સિમમ વેલ્યુ હશે અને અહીંયા થી પ્લસ માં જાય છે એટલે કે મિનિમમ વેલ્યુ હશે તો મિનિમમ વેલ્યુ કઈ જગ્યાએ મળે છે તમને ત્રણ પાસે તેથી આપણો જે જવાબ છે એ ત્રણ બની જશે તો બાળકો આ હતો વિકલિતનો એક અલગ પ્રકારનો ઉપયોગ કે જેની અંદર આપણે ઘણી બધી રીતે વિકલિતને કઈ રીતે ઉપયોગમાં લાવી શકાય તે જોયા આવનારા વિડિયોમાં આપણે સંકલિતના ઉપયોગો શીખવાના છે સંકલનનો ઉપયોગ શીખવાનો છે અને સંકલનના જૂના દાખલા જે છે જે તે સોલ્વ કરવાના છે તો અમારી ચેનલ્સ દરેક ચેનલ્સ છે તેની સાથે જોડાયેલા રહો અવનવો વિડીયો જોતા રહો થેન્ક યુ વેરી મચ